नमस्कार અને ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવ શરૂઆત માં વાત કરવામાં આવી તો હિન્દુ ધર્મ માં માબાપ નું કઈક અનિરો છે ધર્મ છે જ્યારે આ ધર્મ નિભાવતા ડીસા તાલુકાના જુના ડીસા ગામે જીવતુ જગત્યુ શાંતિલાલ બ્રહ્મભટ્ટ નું રાખવામાં આવ્યું હતું જેમાં ડાયરા નું દુનિયા નું બેતાજ બાદશાહ કીર્તિદાન ગઢવી નિધિન બારોટ હાસ્ય કલાકાર હક્કા બાગડવી સહિતના ગુજરાતના નામી કલાકારો દ્વારા જુના ડીસામાં ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી અમૃતભાઈ જગમલભાઈ પુનડિયા ડેપ્યુટી સરપંચ ફારૂકભાઈ દાણી જુનાડીસા સરપંચ શ્રી બાબાભાઈ દેસાઈ સહિતના મહાન અનુભવોએ મોટી સંખ્યામાં હાજર રહીને બ્રહ્મભટ્ટ પરિવારનું અભિવાદન કર્યું હતું જ્યારે ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા જુના ડીસા ગામમાં રામદેવપીર મંદિર ખાતે રાખેલ ડાયરામાં લોકો ડાયરાની મોજ લઈ અને મંત્ર મુક્ત થયા હતા રાજુસી પુનડિયા અને ગુજરાત ન્યૂઝ ડીસા જુના ડીસાની કોલેજ હોય શાળા હોય કે પછી અન્ય કોઈ સંસ્થા જેના દ્વારા જુનાગઢના રહેવાસીઓ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારના મજૂર વર્ગને લાભ મળી રહે તેવા પ્રયત્નોથી કટિબદ્ધ છે ત્યારે અમુક લોકો દ્વારા સ્કૂલ તેમજ કોલેજની બદનામ કરવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે તેવું શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર કોરોનાએ ભયનો માહોલ ફેલાવ્યો હતો અને ત્યારબાદ જો વાત કરવામાં આવી તો હાલ અનલોક સ્થિતિ છે તેની પણ કંઈક અનોખી જ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે શાળાઓ કોલેજો શરૂ થતાની સાથે જ અનેક વાદ વિવાદમાં ઘેરાયેલી છે ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ડીજે મહેતા હાઈસ્કૂલ તેમજ કોલેજ પણ આનો શિકાર બની છે જ્યારે સમગ્ર હકીકત આ પ્રમાણે છે કે શાળા કોઈ વધારાની ફી લેવાતી નથી અને સરકારના ધારા ધોરણ મુજબ જ છે ફી વસૂલ કરવામાં આવી રહી છે અને એવું શાળાના આચાર્યએ પણ જણાવ્યું હતું જ્યારે વધુમાં શાળાના પ્રિન્સિપાલે ખુલાસો આપતા જણાવ્યું હતું કે કોઈ પણ વાલીએ કોઈની પણ ખોટી વાતોમાં આવવું નહીં અને જરૂર જણાય તો અમારો સંપર્ક કરવો જ્યારે અગાઉ લાગેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા કોલેજ દ્વારા અમારી એ કહેવાય કે યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ જ અમે ફીની સ્ટ્રક્ચર રાખેલ છે એમાં બીજા સત્રની અંદર બહેનોની 3500 રૂપિયા અને ભાઈઓની 4500 રૂપિયાની ફી લીધેલ છે તમામની તે પ્રમાણે જે યુનિવર્સિટી ધારાધોરણ મુજબ 15% લાભ પણ એમને આપેલ છે ક્યાંક ને ક્યાંક અમુક વાલીઓ દ્વારા જે ખોટા પ્રતિ આક્ષેપો લગાવ્યા શું કહેવાનું થાય છે હા તો એ બાબતે હું જણાવી છે કે અહીંયા આગળ નજીકની જે ગવર્મેન્ટ કોલેજો છે તો એમાં અંદર ફીનું ધોરણ છે એ નીચું હોય છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર તમે જોઈ શકો છો તો 6500 સુધીની ફી લોકો ભરાવી પણ શકતા હોય છે સેલ્ફ ફાઇનાન્સ સંદર્ભમાં પણ આપણી કોલેજની અંદર બીજા સત્રની અંદર માત્ર બહેનોને 3500 અને ભાઈઓની 4500 ફી લેવામાં આવેલી છે ક્યાંક ને ક્યાંક પાવતીને લઈને વિવાદ થયો છે તો શું હા તો પાવતીઓમાં તો તમામ એવું થયેલું છે કે પાવતી તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે આપવામાં આવે છે જેટલી ફી ભરે છે એના સંદર્ભની જ પાવતી અમને આપવામાં આવે છે હા એટલે એમાં આગળના સત્રની અંદર યુનિવર્સિટી દ્વારા એવું કહેવું હતું કે 15% પહેલાં તમે ફી ભરી શકો છો એટલે એ વખતે કોરોનાના લીધે વિદ્યાર્થીઓ પાસે પૂરતી વ્યવસ્થા નથી ફીની તો એ સંદર્ભે લોકો એમનાથી થતી ઓછી થતી 1500 કે એ રીતના પણ ફી ભરતા તો અહીં આગળ અમે સ્વીકારેલ હતી વિદ્યાર્થીઓને ગરીબ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક લાભ મળી રહે તો કેવા પ્રયત્નો છે વિદ્યાર્થીઓ ઘણા એવા અમારી કોલેજની અંદર વિદ્યાર્થીઓ છે એ 2-3 એવા વિદ્યાર્થીઓ છે જેની ફી સંસ્થાના દ્રષ્ટિઓ દ્વારા પણ ભરવામાં આવતી છે જેમ કે આંધે જે કહેવાય કે અંધ હોય એવા વિદ્યાર્થીઓ તેમજ ખૂબ ગરીબ વાસ્તવિક સ્થિતિ ધરાવતા હોય તો તેવા ઉમેદવારોને પણ અમારી સંસ્થા લાભ આપે છે ફીમાં શું નામ આપું છું વિશાલ મારું રાજુસી પુનડિયા એન્ડ ગુજરાત ન્યૂઝ ડીસા જુના ડીસાના સાંસદ સભ્ય દિનેશ નાવાડિયાએ દિલ્હીની ટિકિટ મળતા ગામ લોકોએ અગાઉ વિજય સરઘસ કાઢી અને તેમનું અભિવાદન કર્યું હતું તેમજ પુષ્પકુંજ તેમજ સાલ વિવિધ ભેટો આપીને અભિવાદન કર્યું હતું જેમાં જુના ડીસાના સાંસદે ગ્રામજનોનો આભાર માન્યો હતો
खास करीने बात करवामां आवे तो दरेक व्यक्ति पोतानी मातृभूमिनो ऋण अदा करतो ज होय छे। जारे डीसा तालुकाना ग्रामीण विस्तारमां आवेला जूना डीसा गाममां पण दिल्हीनी टिकिट दिनेशभाई अनावाडियानी मळता ગામ લોકોએ અગાઉ બજે સરઘસ કાઢી અને તેમનું અભિવાદન કર્યું હતું, પરંતુ ગામ લોકોને ક્યાંકથી ક્યાંક એવું લાગતા કે આ દિનેશભાઈ અનાવાડિયા માટે બહુ નાનું છે। ત્યારે માટી જૂના ડીસા ગામના 18 આલમના લોકોએ ભેગા મળીને દિનેશભાઈ અનાવાડિયાનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત તેમજ વિવિધ ભેટ અર્પણ કરીને અભિવાદન કર્યું હતું। આ પ્રસંગે જૂના ડીસા ગામના સરપંચ બબભાઈ દેસાઈ, ડેપ્યુટી સરપંચ ફારૂક ધાણી, અમૃતભાઈ જગમાલભાઈ પુનડિયા તેમજ દિલીપભાઈ બારોટ સહિતના લોકોએ દિનેશભાઈ અનાવાડિયાને ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આજે તું સાંસદ સભ્ય બન્યા છો, પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદર મંત્રી પદના પણ દાવેદાર બનો તેવી આ લોકો દ્વારા તેમજ જૂના ડીસા નામી અનામી લોકો દ્વારા દિનેશભાઈ અનાવાડીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। રાજુસી પુનડિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, ડીસા। ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસે તમામ નીતિ નિયમો નેવે મૂકીને રાજનેતાઓને ખુલ્લી છૂટ આપી હતી। નેતાઓ મન ચાહે તેમ રેલીઓ કરતા અને ભીડ ભેગી કરતા હતા। એક પણ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કના નિયમોનું પાલન કર્યું ન હતું। તેમ છતાં પોલીસ દ્વારા ચૂંટણી સમયે કોઈ પણ નેતા સામે પગલાં લેવામાં ન આવ્યા હતા। ચૂંટણી ટાણે જ પોલીસે નાગરિકોને પણ હેરાન કર્યા ન હતા, પણ હવે જેવા ચૂંટણી પતી જતા લોકોને વોટ લઈ લીધા બાદ પોલીસે લોકો પર નિયમોને લઈને તવાઈ બજાવી છે। એક તરફ હવે પોલીસ અને જૂથ પ્રજા વચ્ચે ઘર્ષણ બનવા પામ્યું છે, ત્યારે અમદાવાદમાં માસ્ક મુદ્દે પોલીસે માર માર્યો હોવાનો આરોપ એક યુવક ઉપર લગાવ્યો છે, જે બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો છે। અમદાવાદમાં એરપોર્ટ ઉપર માસ્ક મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો કિસ્સો સામે આવ્યો છે। માસ્ક બાબતે એરપોર્ટ પાસે ઉભેલી પીસીઆર વાને એક યુવાનને અટકાવ્યો હતો અને તેઓની વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ પોલીસે માર માર્યો હોવાનો યુવકે આરોપ લગાવ્યો હતો। યુવકને માર મારતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને લોકોએ પીસીઆર વાનનો ઘેરાવો કર્યો હતો। લોકોએ પોલીસ કર્મીઓની સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે પોલીસનું આ વલણ પ્રજાને સહેજ પણ પસંદ આવી રહ્યું નથી। ચૂંટણી સમયે નેતાઓ સામે ઘૂંટણી પડી જનાર પોલીસ પ્રજા સામે સૂરી બની રહી છે। અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પોલીસે ઉપરથી સૂચના મળ્યા બાદ એક પણ નાગરિકનો માસ્ક બાબતે મેમો ફાડ્યો ન હતો, પણ ચૂંટણી પત્યા બાદ જ પોલીસની કામગીરીએ અનેક લોકોના મનમાં સવાલ ઊભા કર્યા છે અને પોલીસની છાપ પર ખરાબ અસર પડી રહી છે। શું ગુજરાતમાં પોલીસ રાજકીય ઇશારા ઉપર જ કામ કરતી રહેશે? બ્યુરો રિપોર્ટ, આનંદ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ। સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં આગની ઘટના ઘટિત થઈ છે, જેમાં વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી છે। આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે। આગને કારણે ચારે બાજુ અફરાતફરીનો માહોલ છે। એપાર્ટમેન્ટના રહેવાસીઓ જીવ બચાવવા માટે ચોથા માળથી બીજા એપાર્ટમેન્ટમાં પોતાની જાતે જ રેસ્ક્યુ કર્યું હતું। ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરી રહી છે અને છેલ્લે મળતી માહિતી મુજબ હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે। ઘરનો સામાન, ઘર વખરી બધું બળીને ખાક થયું છે। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત।